તોસેલી ઝુમેબના કાળાબજારનો પર્દાફાશ કરવાના કેસમાં ઉમરા પોલીસે ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ હેતલ કથિરિયાની અટકાયત કરી છે. તેના કોરોના રિપોર્ટ પછી ધરપકડ કરવામાં આવશે. આ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કૌભાંડમાં થયા છે. પોલીસને નર્સ હેતલના પિતા રસિક કથિરિયા પાસેથી ટ્રાયસ્ટાર અને કિરણ હોસ્પિટલના લેટર હેડ મળ્યા છે, જે બંનેમાં રમેશ અમરીશભાઈ માંગુકિયા નામના દર્દીને ટોસેલી ઝુમેબ ઇન્જેક્શન લખી આપવામાં આવ્યું છે. જો કે આ અંગે હજુ પોલીસ દ્વારા બંને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જે ઇન્જેક્શન રસિક કથિરિયા દ્વારા 2.70 લાખમાં આપવામાં આવ્યું હતું તે વ્રજેશ મહેતા પાસેથી લીધું હોવાનું ખુલતા પોલીસે વ્રજેશ મહેતાની પણ ધરપકડ કરી છે. તેણે રસિકને આ ઇન્જેક્શન 85,000માં આપ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યારે વ્રજેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આ ઇન્જેક્શન તેણે એક મેડિકલ સ્ટોરમાંથી ખરીદ્યું હતું. મેડિકલ સ્ટોરના સંચાલકની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જો કે વ્રજેશે પોલીસને ગોળ ગોળ જવાબો આપતા કહ્યું કે એક મહિના પહેલા માતા પિતાને કોરોના થતાં આ ઇન્જેક્શન લાવીને ફ્રીઝમાં મૂક્યું હતું. એસઓજીએ રસિકને પકડી પાડ્યા પછી બીજું નામ વ્રજેશ મહેતાનું સામે આવ્યું. પોલીસે વ્રજેશના ઘરે પહેલા તપાસ કરી અને પછી તે ઘરે ન મળ્યો તો પછી તેનું લોકેશન લાલ દરવાજા વરાછા અને છેલ્લે અડાજણ મળતા એસઓજીની ટીમે ત્યાંથી પકડી પાડ્યો હતો. આમ એસઓજીને વ્રજેશે 3-4 કલાક ફેરવી હતી. મોડી રાત્રે વ્રજેશને એસઓજીની ટીમ સાથે લઈ રાજમાર્ગની એક હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં તપાસ કરી હતી, જ્યાં મેડિકલમાંથી ટોસેલી ઝુમે વ્રજેશ લાવ્યો હોવાની વાત કરી હતી. મેડિકલ સ્ટોર સંચાલક મયંકની પોલીસે પૂછપરછ કરી હતી. વ્રજેશ મહેતાએ પોલીસ સમક્ષ એવું રટણ કર્યું કે મહિના પહેલા ટોસેલી ઝુમેબ ઇન્જેક્શન લાવી ફ્રીઝમાં રાખી મૂક્યું હતું અને તેના માતા પિતા કોરોના પોઝિટિવ હોવાથી લાવ્યો હોવાની વાત કરી હતી. જો કે આ ઇન્જેક્શન કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા પેશન્ટને આપવામાં આવે છે ત્યારે તેના માતા પિતા હોસ્પિટલમાં દાખલ કરાયા નથી, તો આ ઇન્જેક્શન કયા ડોક્ટરે લખી આપ્યું તે એક તપાસનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.